દોસ્તો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતી ફિલ્મોના પ્રખ્યાત હિરોઈન રાગીણી શાહની ફિલ્મોગ્રાફી વિશે. દોસ્તો, રાગીણી શાહ જ્યારે 5મા ધોરણમાં ભણતા હતા ત્યારે તેમણે હિન્દી ફિલ્મોમાં નિરૂપા રોય સાથે કામ કરેલું અને ત્યાર પછી એ તેમણે તેમની માતા સાથે ઘણી નાટકોમાં ઘણી નાની નાની ભૂમિકા નિભાવી અને જ્યારે તે કોલેજના ફર્સ્ટ યરમાં આવ્યા ત્યારે 1977માં વિપુલ ફિલ્મો પ્રાઇવેટ લિમિટેડની ફિલ્મ ડાકુરાણી ગંગામાં જોવા મળ્યા અને તેમની સાથે મુખ્ય હીરો તરીકે રાજીવ હતા. ત્યાર પછી 1977માં રણજીત રાજ સાથે દાદાઓ દીકરી ફિલ્મોમાં જોવા મળ્યા. ત્યાર પછી 1977માં મહેશ દેસાઈ સાથે અમે પરદેશી ફાન ફિલ્મોમાં જોવા મળ્યા. 1977માં શ્રીકાંત સોની સાથે જય યમુના મહારાણી ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે નજર આવેલા. 1977માં કવિતા ચિત્ર મુંબઈ દ્વારા પ્રસ્તુત શ્રાવણી સાતમમાં અરવિંદ જોશી અને ઉષા સોલંકી સાથે નજર આવેલા. 1978માં ઘર સંસાર મૂવીમાં રાજીવ સાથે નજર આવેલા અને તે જ સાલ પ્રશાંત સાથે જંતરવાળો જુવાન ફિલ્મમાં નજર આવેલા. સ્નેહલતા અને અરવિંદ રાઠોડ સાથે શાંતિ અનસુયા, શ્રીકાંત સોની સાથે વીણા વેલી, નરેશ કનોડિયા આ સાથે તમે ચંપોને અમે કેળ. ત્યાર પછી 1979માં ઉપેન્દ્ર ત્રિવેદી સાથે અમરસિંહ રાઠોડ, વિક્રમ ગોખલે સાથે ચોરીના ફેરા ચાર, ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની ફિલ્મ ગરબો ગરાસીઓ, અરવિંદ ત્રિવેદી સાથે કંકુ પગલા, રાજીવ અને રીટા ભાદુરી સાથે કાશીનો દીકરો, અસરાની અને રીટા ભાદુરી સાથે ની ફિલ્મ માતે માં, સ્નેહલતા અને રાજીવની ફિલ્મ પારકી થાપણમાં પણ તેમના પતિ દીપક કીવાળા જોડે નજર આવેલા. ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા સાથે વીરપસલી ફિલ્મમાં જોવા મળેલા. 1980માં વિદ્યા ફિલ્મ મુંબઈની ફિલ્મ જીવી રપાણમાં જોવા મળેલા. ત્યારબાદ તે જ સાલ વિક્રમ ગોખલે સાથે ખોરડાની ખાનદાની, ઉપેન્દ્ર ત્રિવેદીના બહેન તરીકે અને દીપક કીવાલા સાથે રોશની પદમણી. 1981માં આવેલ ફિલ્મ નસીબદારમાં તે કો પ્રોડ્યુસર તરીકે હતા અને 1981માં રાણો કુંવર ફિલ્મોમાં રાજીવ સાથે નજર આવેલા. તે જ સાલ અસરાની અને દીપક કીવાલા સાથે વહેતા આંસુ વહુના. 1982માં નરેશ કનોડિયા સાથે દુર્ગા પિક્ચર્સ મુંબઈની ફિલ્મ જુગલ જોડી, દીપક કીવાલા સાથે જવાબદાર, મદન ચિત્ર મુંબઈનું શેરને માથે સવા શેર. 1983માં અસરાની અને અરુણા ઈરાનીની ફિલ્મ ખરાખરીનો ખેલ, કિરણ કુમારની સાથે ગીતા ચિત્ર મુંબઈનું રાખના રમકડા, કવિતા કલામ સંગમ વડોદરાનું વાછરા દાદાની દીકરી. ત્યાર પછી 1984માં શ્રી જયા આર્ટ્સ મુંબઈની ફિલ્મ શ્રવણ કુમારમાં નજર આવેલા અને તેના પછી 1986માં કિરણ કુમાર સાથે ભાભીના હેત, અરવિંદ રાઠોડ સાથે શેતલ તારા ઊંડા પાણી, ભૈરવી ફિલ્મ ઇન્ટરનેશનલનું સાત કેદી વગેરે જેવી ફિલ્મોમાં જોવા મળેલા. ત્યાર પછી થોડાક સમયના ગેપ પછી રણજીત રાજ સાથે રસિયો વાલમ ફિલ્મોમાં જોવા મળેલા. 1998માં સુભાષ સોની સાથે અરુણ ફિલ્મ પ્રોડક્શનનું જીવતરના પારખા. ત્યાર પછી 2002માં અરવિંદ ત્રિવેદી સાથે દીકરી ડોલરિયા દેશની અને 2004માં દુખિયાના બેલી બાપા સીતારામ ફિલ્મમાં દીપક કીવાલા જોડે નજર આવેલા. ત્યાર પછી ખૂબ જ પ્રસિદ્ધ થયેલ ફિલ્મ અરુણ અરુણમાં નજર આવેલા અને તેમની લેટેસ્ટ મૂવીની વાત કરીએ તો 2022માં આવેલી ફિલ્મ હાર્દિક અભિનંદનમાં તે જોવા મળેલા અને થોડા સમય પછી આવનારી ફિલ્મ સાસણમાં પણ તે નજર આવશે. તો દોસ્તો, આ હતા તેમની ગુજરાતી ફિલ્મનું લિસ્ટ. હવે તેમના ટીવી સિરિયલની વાત કરીએ તો સૌથી પહેલાં 1991નું સિરિયલ ડીડી નેશનલનું સિરિયલ ચાણક્યમાં ચાણક્યની માતાનો રોલ કરેલો. ત્યાર પછી 1999નું સિરિયલ એક મહેલ હો સપનો કામે રશ્મિ નાણાવટીનું પાત્ર ભજવેલું. ત્યાર પછી 2001માં ચાંદિકા પાલના રેશમ કી ડોરી સિરિયલમાં જાનકી ભીમાણીનું કિરદાર નિભાવ્યું હતું. આ ઉપરાંત મેરા સસુરાલ માં જૈસી સાસુમાં સિરિયલમાં સાસુમાનું પાત્ર ભજવેલું. તેમના પછી સ્ટાર પ્લસનું સિરિયલ ગુલાલમાં પણ તે નજર આવેલા અને તેમની સાથે રાહિલ આઝમ, આરવ ચૌધરી, નીલ ભટ્ટ વગેરે જેવા કલાકાર હતા. ત્યાર પછી તું તું મેમે સિરિયલમાં પણ તે નજર આવેલા અને બિગ મેજિકનું સિરિયલ માં શક્તિમાં પણ તે નજર આવેલા. 2011થી 2016 સુધી સ્ટાર પ્લસનું પોપ્યુલર સિરિયલ દિયા ઓર બાતી હમમાં માસાનું પાત્ર ભજવેલું અને આ સિરિયલ શશી સુમિત પ્રોડક્શનના અંડર બનેલું હતું અને મુખ્ય કલાકાર તરીકે દીપિકા સિંઘ અને અનાસ રશીદ વગેરે જેવા હતા. 2012થી 2014 સુધી સ્ટાર પ્લસનું સિરિયલ સરસ્વતી ચંદ્રમાં જોવા મળેલા. આ સિરિયલમાં મુખ્ય પાત્રમાં જેનિફર વેંગડે અને ગૌતમ રોડે હતા. આ સિરિયલ પરથી તેમને ખૂબ જ પોપ્યુલારિટી મળી હતી. 2017માં સ્ટાર પ્લસનું સિરિયલ નામકરણમાં દયમંતી મહેતાનું પાત્ર ભજવેલું અને તેમની સાથે અદિતિ રાઠોડ અને સાયન્તની ઘોષ વગેરે જેવી ટીવીના જાણીતા ચહેરા હતા.
2021 માં સ્ટાર પ્લસ નું સિરિયલ મહેંદી હે રચને વાલી માં જયા રાવ નું પાત્ર ભજવેલું અને આ સિરિયલ માં સાઈ કેતન રાવ અને શિવાંગી મુખ્ય ભૂમિકામાં હતા. ગુજરાતી સિરિયલ મોટી બામાં બાનું પાત્ર ભજવીને ગુજરાતીઓના ઘર ઘરમાં પ્રસિદ્ધ થયેલા અને આ ઉપરાંત તેમણે ઘણા બધા નાટકોમાં પણ કામ કરેલું છે. દોસ્તો, આ હતું આપણે રાજગણી શાહ પીવાલાની તમામ ટીવી સિરિયલ અને મૂવી લિસ્ટ. તમને એમાંથી કઈ ગમે છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.